અમરેલીની સૃષ્ટિની હૃદય પ્રત્યારોપણમાં ભરૂચ પોલીસે હાઇવે પર પેટ્રોલિંગ કરી ડોક્ટર્સ ટીમને દસ કિલોમીટરનો ટ્રાફિક માત્ર દસ મિનિટમાં પસાર કરાવી પ્રાણ પૂર્યા હતા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસથી સારવાર લઈ રહેલી અમરેલીની સૃષ્ટિ પિરાડિયાનું હાટ માત્ર દસ ટકા પમ્પિંગ કરતું હતું જે સિમ્સના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ હતી તેના માટે સુરતમાંથી ડોનર મળી જતા હોસ્પિટલના તબીબ ડોક્ટર ધવલ નાયકની આઠ સભ્યોની ટીમ બુધવારે અમદાવાદથી વહેલી સવારે પાંચ ત્રીસ કલાકે સુરત જવા નીકળી હતી દરમિયાન ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર વરડીયા પાસેની ભૂખી ખાડીના પુલના બે દિવસથી ચાલી રહેલી કામગીરીને કારણે બ્રિજની બંને તરફ દસ દસ કિલોમીટરનો ટ્રાફિક જામ રહેતો હતો ટ્રાફિકમાંથી વહેલી તકે બહાર નીકળી શકાય તે માટે હૃદય પ્રત્યારોપણની સ્થિતિમાં ગ્રીન કોરિડોર ઉભર કરવામાં આવ્યો હોય છે ત્યારે ડોક્ટર ધવલ નાયકે પણ ભરૂચ પોલીસ પાસે મદદ માંગી જિલ્લા પોલીસ વડાની રાહબરીમાં નબીપુર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી તબીબોની ટીમને માત્ર દસ મિનિટમાં જ દસ કિલોમીટરનો રસ્તો પાર કરાવી સુરત માટે રવાના કરી ભરૂચ પોલીસ સૃષ્ટિના હૃદય પ્રત્યારોપણમાં પાયલોટિંગ કરી પ્રાણ પૂર્યા હતા સવારે દસ કલાકે સુરત આઈએનએસ હોસ્પિટલ પહોંચી ત્યાં દાખલ આસ્તિકાબેનજીઓ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ બ્રેઇન ડેર થતા હાર્ટની સર્જરી કરી ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદ બપોરે બે પંદર કલાકે લઈને પહોંચ્યા હતા જ્યાં બે કલાકની જેમ મધે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી સૃષ્ટિને નવજીવન આપ્યું હતું